સ્પાઇનલ અને એપિડ્યુરલ એનેસ્થેસિયા સ્પાઇનલ અથવા એપિડ્યુરલ એનેસ્થેસિયા સામાન્ય રીતે પેલ્વિક હિપ અથવા પગના પ્રદેશોને લગતી શસ્ત્રક્રિયાઓ માટે અથવા બાળજન્મ દરમિયાન એવી પરિસ્થિતિઓમાં આપવામાં આવે છે જ્યાં જનરલ એનેસ્થેસિયાનો વિકલ્પ ટાળી શકાય બંને વિકલ્પોમાં કૌડા ઇક્વિનાના પ્રદેશમાં એનેસ્થેટિક એજન્ટના ઇન્જેક્શનનો સમાવેશ થાય છે જેના પરિણામે છાતીના સ્તરથી નીચેની તરફ નિષ્ક્રિયતા આવે છે કારણ કે ઓપરેશન દરમિયાન દર્દી સભાન હોય છે આ બંને વિકલ્પોમાં જનરલ એનેસ્થેસિયા સાથે સંકળાયેલા જોખમો નથી કોઈ પણ પ્રક્રિયા શરૂ કરતા પહેલા એક દર્દીને જરૂરી પ્રવાહી અને દવા પૂરી પાડવા માટે આઈવી લાઇન મૂકવામાં આવે છે બે દર્દીના પલ્સ બીપી અને શ્વસન દરનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે સૌપ્રથમ એનેસ્થેટિક સોલ્યુશનનો ઉપયોગ પીઠના વિસ્તારને સાફ કરવા માટે થાય છે જ્યાં એનેસ્થેટિક એજન્ટનું ઇન્જેક્શન આપવામાં આવે છે બંનેમાંથી કોઈપણ પ્રક્રિયા શરૂ કરવા માટે સોય દાખલ કરવામાં આવે તે પહેલાં તે સ્થળ પર લોકલ આપવામાં આવે છે સ્પાઇનલ એનેસ્થેસિયાના કિસ્સામાં એનેસ્થેટિક એજન્ટનું એક જ ઇન્જેક્શન ડ્યુરામેટર અને સીએસએફમાં ત્વચા અને સ્પાઇન્સ પ્રક્રિયાઓ દ્વારા આપવામાં આવે છે જે સ્પાઈનલની વચ્ચે પહોંચે છે સામાન્ય રીતે તે બીજા અને નીચલા સ્પાઇનલના સ્તરને થાય છે એનેસ્થેટિક એજન્ટની અસર ડ્યુરલ સ્પેસમાં ઇન્જેક્શન પછી તરત જ શરૂ થાય છે એપિડ્યુરલ એનેસ્થેસિયાના કિસ્સામાં સોયને ડ્યુરામેટરની બહાર એપિડ્યુરલ જગ્યામાં દાખલ કરવામાં આવે છે એનેસ્થેટિક એજન્ટ સામાન્ય રીતે એક જ માત્રામાં અથવા જો લાંબી પ્રક્રિયા માટે વધુ એનેસ્થેટિકની જરૂર હોય તો નાના ફ્લેક્સિબલ કેથેટનની મદદથી આપવામાં આવે છે એપિડોરલ એડમિનિસ્ટ્રેશનના કિસ્સામાં એનેસ્થેટિક એજન્ટને કાર્ય કરવામાં લગભગ દસ મિનિટ લાગે છે સ્પાઇનલ એનેસ્થેસિયાના ઇન્જેક્શન પછી અથવા એપિડોરલ કેથેટરને દૂર કર્યા પછી સામાન્ય રીતે જ્યાં સોય નાખવામાં આવી હતી તે વિસ્તાર પર પાટો લગાડવામાં આવે છે આ પ્રક્રિયા પછી દર્દીને થોડા કલાકો માટે બાજુ પર સીધા સૂવા માટે કહેવામાં આવે છે